લોકડાઉનના સમયગાળા દરમિયાન તમામ વેપાર ધંધા ઠપ થઈ ગયા હતા ત્યારે આ વર્ષે દિવાળીના સમયમાં પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો એકમાત્ર આધાર દિવાળી તહેવાર પર હતો, જેમાં વેપારીઓને આશા હતી કે લોકડાઉનની ભરપાઈ દિવાળીના સમયે થઈ જશે. પરંતુ દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી છે, પરંતુ બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેનાથી આ વખતે લોકોની દિવાળીમાં નિરસતા રહેશે તેવું વેપારીઓનું કહેવું છે. સરકારે કોરોના વાયરસ દરમિયાન જ્યારે બંધ આપવામાં આવ્યું એ ટાઈમે અમારે સાહેબ મેઇન સિઝનની શરૂઆત હતી, એવા ટાઈમે અમે માલની જે તે કંઈ ખરીદી કરવાની હતી અમે ખરીદી કરી નાખી. ખરીદી દરમિયાન સરકારશ્રીના ગાઈડ મુજબ લાઈન મુજબ બંધ કરવામાં આવ્યું. જે એ ટાઈમે આજના જે ભાવ છે એના કરતાં એ ટાઈમે ભાવ બહુ નીચા હતા. અમુક ગ્રાહકોના અમે નીચા ભાવે માલ લો એ ટાઈમે 40-41 હજારનો ભાવ હતો, એવા ભાવથી અમે દાગીનાનો ઓર્ડર લીધેલો. ને અમને બીજું વધારામાં અમે અમારો સ્ટોક કરી દો કે ભાઈ ચાલો આખી સિઝન સારી છે તો ગરાકી સારી રહેશે. એ આ કોરોના વાયરસ આવતા અમારો ધંધાની આખું સિઝન ફેલ ગઈ. અમારા મેન્ટેનન્સ જેમ કે માણસો રાખેલા હોય, કારીગર રાખેલા હોય, બંગાળી જે કારીગર એનો બી અમને એને અમે ન પડતો મૂકી શકીએ, ન એને અમે ઘેરે મૂકી શકીએ. આ કોરોના દરમિયાન અમને એટલો બધો લોસ થયો કે સાહેબ અત્યારે દિવાળી આવી છે, દિવાળીમાં અમને સિઝન જેવું કંઈ લાગતું જ નથી. વેપારીઓને અમે જેને પછી અગાઉ માલ જેને એડવાન્સ અમે લાવી લો એનું પણ અમે ચૂકવણું કરવું અમારા માટે મુશ્કેલ બની ગયું. અમારે આવ્યા પછી ભયંકર પરિસ્થિતિ નિર્માણ થયું. લોકડાઉન થયા પછી સોના ચાંદી ધંધા ઉપર એની બહુ માઠી અસર પડી છે. સોના ચાંદીના જે ભાવ હતા લોકડાઉન પહેલાંના જે ભાવો હતા એ લગભગ 35-36 હજારની અબાઉટમાં ભાવ હતા. અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે 52,500 આ ભાવ રહ્યા, ને લોકડાઉન ખુલ્યા પછીના ભાવ 57,900 સુધીના ભાવ થઈને આવ્યા. લોકો ખરીદારીમાં બિલકુલ ઇન્ટરેસ્ટ રાખતા નથી. અત્યારે અમે માલ ભરીને બેઠા, જે ટાઈમ લગ્નગાળાનો થોડો ઘણો માલ ભરીને જે બેઠા હતા એ અમારો માલ બિલકુલ જતો નથી, ગરાગી એકદમ બિલકુલ નથી. અત્યારની પોઝિશનમાં દિયોદરમાં જોવા જઈએ તો ધંધા બિલકુલ ઠપ થઈ ગયેલા છે. અત્યારની તારીખમાં લોકો આવે છે, જોવે છે અને ભાવ જોઈ અને પાછા પડી જાય છે. આવી પરિસ્થિતિમાં હકીકતમાં અમારા ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થઈ ગયા છે. આવી ભયંકર મહામારી, દિવાળી નજીક હોવા છતાં ગરાગીના અમે બિલકુલ ઝીરો છે. અને આવી પરિસ્થિતિમાં હકીકતમાં અમે બધા મુંજાઈ ગયા છીએ. એક બાજુ આ લગ્નગાળામાં સરકારે જે 50 જણની છૂટ ને 100 જણની છૂટ અત્યારે લગ્નગાળામાં વ્યવસ્થિત છૂટછાટ આપે અને લોકોને વ્યવસ્થિત થોડું ઘણું ભાવમાં થોડું ઘણું ઓછું થાય તો લોકોને ફાયદો થાય એમ અને લોકો ખરીદી કરી શકે. બાકી અત્યારની પરિસ્થિતિમાં અમે બિલકુલ એકદમ નવરા બેઠા છીએ. અત્યારે દિવાળીને હવે 10-12 દિવસો બાકી હોય ત્યારે ગરાગી ધૂમ હોવી જોઈએ. અમે આગલી બધી સાલોમાં જોયેલું કે દિવાળી ઉપર અમારે ધૂમ ગરાગી હોય અને અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો બિલકુલ ગરાગી નથી. અને અમે બધા મૂંઝાઈ ગયેલા છે કે આ દિવાળી જો આવી રહેશે અને એના પછીની જો આજે દિવાળી પછી જો ગરાગી નહીં ખુલે તો અમારી પરિસ્થિતિ પણ વિકટ થઈ જાય એવી પોઝિશન લાગે છે. બજારમાં બિલકુલ અત્યારે દિયોદરમાં 65 જેવી દુકાનો છે અને 65 જેવી દુકાનોમાં અત્યારે બિલકુલ ગરાગી એકદમ મંદી ચાલી રહી છે. જો કે મહત્વનું એ છે કે હાલની પરિસ્થિતિ માત્ર સોના ચાંદીના વેપારીઓની સાથે સાથે અન્ય ધંધા રોજગારને પણ અસર થઈ છે, જેમાં કાપડના વેપારીઓ પણ મંદીના માહોલ વચ્ચે પરેશાન બન્યા છે. એક બાજુ દિવાળીનો માહોલ છે ત્યારે ગ્રાહકોની ભીડ જોવા ન મળતા આ વખતે નાના મોટા વેપારીને ધંધા રોજગાર પર અસર વર્તાઈ રહી છે. કોરોના કારણે ગત સિઝન અમારે કાપડ બજારની અંદર ચૈત્ર અને વૈશાખ એ બે માસ મેઇન સિઝનના કહેવાય છે, પણ એ તો લોકડાઉનના કારણે અમારે ધંધા ચોપર થઈ ગયા. અને એના પછી જ્યારે અનલોક ચાલુ થયો એટલે અનલોકમાં પણ એવું હતું કે બજારમાં કોઈ વસ્તુ બજારમાં આવતી નથી. એ જીવન જરૂરિયાત જેમ કે કરિયાણું જેવું લેવા માટે આવતું હતું, કાપડ જીવન જરૂરિયાતમાં નહોતું આવતું એના હિસાબે. અને હવે દિવાળીને જૂજ 10 કે 15 દિવસ બાકી છે, હજી બજારમાં કંઈ ભીડ દેખાતી નથી. કાપડ છે કે રેડીમેડ છું અને અમારે અત્યારે બહુ જ અમારો ધંધો એકદમ તકલીફમાંથી ગુજરી રહ્યો છે. જેમ કે અમારે માણસોના પગાર છે અને લાઇટ બિલ આ તે તો અમારે ચાલુ જ છે અને અમારે ધંધા એકદમ બંધ છે. દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની ગંભીર મહામારી વચ્ચે ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી હતી. જો કે ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર ઠપતન થઈ ગયા હતા, પરંતુ વેપારીઓને આશા હતી કે દિવાળી સમયે આની ભરપાઈ થઈ શકશે. પરંતુ દિયોદર પંથકમાં આવા સમયે
મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓ પરેશાન બન્યા છે. સોના ચાંદીના વેપારીઓ હોય કે કાપડના વેપારીઓ પોતાની દુકાન ઉપર મંદીના માહોલ વચ્ચે પોતાનો ધંધા રોજગાર ચલાવી રહ્યા છે. ત્યારે કહી શકાય છે કે દિવાળી સમય કોરોના વાયરસની ગંભીર ગ્રહણ લાગ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જગદીશ સોની, વિકેન્દ્રી ચેનલ, બનાસકાંઠા.